કેમ છો ફ્રેન્ડ, શું છું તમારો દોસ્ત દેવા. કયા દેશની પ્રજા સૌથી વધુ દેવું ધરાવે છે? કોરોનાને કારણે આપણે જાણીએ છીએ કે વિશ્વની આર્થિક હાલત શું થઈ હતી અને તેના કારણે કેટલાય પરિવારોના બજેટ પણ ખુરવાઈ ગયા છે. કેટલાય એવા પરિવારો છે કે જે હજુ પણ લોન ચૂકવવામાં અસમર્થતા જાહેર કરે છે અથવા તો બહુ જ કરકસર કરીને તેઓ લોન ચૂકવી રહ્યા છે. એટલે પરિવારની આર્થિક સ્થિતિ શું છે આપણે બધા જાણીએ છીએ, પણ જાણીને નવાઈ લાગશે કે સૌથી વધારે જે પરિવારો આર્થિક બોજ તળે દબાયેલા છે એમાં ભારતનો ક્યાંય નંબર નથી આવતો. એમાં વિશ્વના સૌથી સમૃદ્ધ દેશો જે યુરોપમાં ડેનમાર્કમાં આવેલો છે, ડેનમાર્કમાં ડેનમાર્કની પ્રજા પોતાની જે આવક છે ટેક્સ બાદ કર્યા બાદ 248% દેવું, પોતાની આવક કરતા 248% દેવા તળે દબાયેલી છે. ઉલ્લેખનીય છે કે એ લોકોનું જીવન ધોરણ ઊંચું છે એટલે આટલું બધું દેવું હોવા છતાં પણ એ લોકો એશો આરામથી જીવી રહ્યા છે. પણ સૌથી વધુ દેવું પરિવાર દીઠ કયા દેશ ધરાવે છે એની જો વાત કરવામાં આવે તો એક જે સર્વે અહીંયા રજૂ કર્યો છે એમાં સૌથી પહેલા નંબર ઉપર છે ડેનમાર્ક, ત્યાં 248% પરિવાર દીઠ દેવાની વાત છે. ત્યારબાદ નોર્વેમાં 241%, સ્વિટ્ઝરલેન્ડમાં 222%, નેધરલેન્ડમાં 222%, ઓસ્ટ્રેલિયામાં 203%, સ્વીડનમાં 203%, કોરિયામાં 201, લક્ઝમબર્ગમાં 187, કેનેડામાં 186 અને ફિનલેન્ડમાં 154% દેવું પરિવાર દીઠ લોકોને છે. હવે ઉલ્લેખનીય છે કે ભારતમાં લોકો છે ને પોતાની આવક કરતા વધારે દેવું કરવામાં માનતા નથી, એટલે વિશ્વમાં જ્યારે મંદી આવે છે ને એટલે ભારત દેશ કદાચ એમાંથી એટલે જ બાકાત રહે છે.